उमरगाम सामूहिक आरोग्य केन्द्र खाते आ विस्तार वहली सवारथी ज पहोंची जशे, परंतु सीएचसी खाते व्यवस्था अभाव लोग ने कोरोना की महामारी समय में भारे मुश्किल नो सामनो करवो पड़ी रह्यो छे। गांधीवाड़ी खाते अंतरियाळ भाग में उमरगाम सीएचसी केन्द्र खाते छेल्ला केटलाक दिवसोथी सरकारनी आरोग्यलक्षी सेवा योजना अति महत्वनी एवा मा कार्ड बनावानुं शुरू करवामां आवता विस्तार में राहत की लागणी जोवा मळी छे, परंतु ए लागणी क्षण भांगूर होवाना लोकोने अनुभवी रह्या होवानुं जाणवा मळी रह्युं छे। एचसी केन्द्र खाते जता लोकोना जणाव्या अनुसार मां कार्ड बनावा तेओ वहेली सवारथी ज काम धंधो छोड़ीने सोमवारे पहोंची जाय छे, परंतु सीएचसी सेंटर खाते मां कार्ड बनावा माटे कोई व्यवस्था राखवामां न आवी होने घणी मुश्किलोनो सामनो करवो पड़तो होय छे। साथे साथे मां कार्ड बनावामां आवता लोको द्वारा वधुमां जणाव्यामां अनुसार मां कार्ड माटेना फॉर्मना पण केटलाक लोको पासे पैसा लेवाय छे, તેમજ અવ્યવસ્થાને કારણે લાઈનની જગ્યાને તોડે ભેગા થતા હોય ને વાલસવાનો નંબર લાગતો હોય, ઘણા લોકોને માત્ર ધર્મના ધક્કા ખાવાનો વારો આવતો હોય છે, જેને લઈને આ વિસ્તારની પ્રજામાં મા કાર્ડને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, અને લાગતા વળગતા તંત્ર દ્વારા વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે કરે લોકોને સમયસર જ મા કાર્ડ મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવાની માંગ લોકોમાં ઉઠવા પામી રહી છે। તારીખ છે ને એટલે તમારું થશે, તારીખ ના નંબર પડી ગયેલો હોય કે આ તારીખે તમારે આવવાનું તો એના થશે, પણ બાકીના ને ફોર્મ લઈને રવાના થવું પડશે। બીજું છે ને એમની જો ભીલાડ માં બાકીના પાંચ દિવસ ચાલુ હોય છે એટલે તમારે ત્યાં આટલો રસ નથી હોતો, એટલે તમારે કદાચ અર્જન્ટ હોય તો બિલાડ જઈને કઢાવી આવવાનું, બરાબર? જેને અર્જન્ટ છે ને આજે નંબર નહીં આવતો હોય ને તે બિલાડ જઈને કઢાવી શકે। સર બાત પૂછતી નહીં હૈ, 20 ફોર્મ દેતે એક દિન કા ઠીક હૈ, માનતે હમ લોગ, ઠીક હૈ, બટ જો જો સુબહ સે ખડે થે લાઈન મે પહેલા દૂસરા તીસરા 20 જન લાઈન સે જો ખડે થે ઉનકો ઉનકો ફોર્મ નહીં ફોર્મ મિલા, યે કેન સી બાત હુઈ? લાઈન લોગો સે ખડા હૈ જો લાઈન સે ખડે થે ઉનકો ફોર્મ નહીં મિલા, લાઈન મે હોતા બરાબર, હવે તો ચાલ્યા પણ બહેરા લોકો બિચારા ક્યાંથી સવાર હેરાન થયેલા, એ લોકો ક્યાંથી આવેલા છે 7 વાગે લાઈન તાને ત્યાં વખતે ફોર્મ વેચી લેતા એવો માથાકૂટી થઈ ગયા, ફાટી ગયા ફોર્મ, પછી તો પડે શું કામ જી? એક મિનિટ એક મિનિટ, ફોર્મ 21 ચીજ કી લાઈન હૈ? यहाँ का टाइमिंग क्या है? तो रोज हर सोमवार को वहाँ पे फॉर्म मिलता है, 20 जन वहाँ पे खड़े थे तो यहाँ पे आए वो लोग, मतलब जिनका पिछले हफ्ते का बाकी था ना उनका देने लगे और यहाँ से नया फॉर्म बांटने लगे, तो हम लोग वहाँ पे खड़े थे तो हम लोग पागल थोड़ी है, खड़े रह गए हम लोग, सुबह 6 बजे से खड़े हम लोग, सुबह से 6 बजे और 20 जन को फॉर्म दे दिया और अभी बोल रहे की अभी फॉर्म नहीं मिलेगा, अभी बताओ क्या किया जाए? मां कार्ड की सेवा माटे अहियां कोई अधिकारी के कोई बोलवा वाळू कोई छे ज नहीं, અને દર સોમવારે પબ્લિકને બોલાવીને લોકો કાકાથી કામ ધંધો છોડીને આવે છે, નાના નાના બાળકોને ઘરે મૂકીને આવે છે, ખાવા પીવા વગર માણસ 8 વાગ્યાથી લાઇનમાં ઊભા રહી અને 11 વાગે અને માણસ 10 વાગે આપીને 25-30 જણને ફોર્મ આપીને જતા રહી છે, કેટલા દૂર દૂરથી આવે? આજે આ લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો પાસે ખાવા પીવાના વાંધા છે, નોકરી નથી, પબ્લિક જાય તો જાય કા, અને એના ઉપરથી અહીંયા કોઈ અધિકારી કે ઓફિસરે કોઈ બેસીને પબ્લિકના માટે સેવા માટેનું ખોલેલું કેન્દ્ર છે કોઈ જાતનો જવાબ આપતા જ નથી, તો આ બધી જવાબદારી કોની છે? કોઈ સંસદ સભ્યને તો કંઈ પડેલી જ નહીં મળે, ડૉક્ટર કેસી સાહેબે તો અહીંયા આવીને જોવા જોઈએ 5 વર્ષમાં કેટલી વખત આવ્યા, ખાલી આવવાનું ને જવાનું ઉદ્ઘાટન કરીને જવાનું,
આ બધી પબ્લિકની સેવા માટે ખાસ ધ્યાન રાખીને કોઈ આ બધું કરાવવું જોઈએ. દરેક વસ્તુમાં લાઇનમાં ઊભા રાખીને વ્યવસ્થિત મળવું બી જોઈએ. અહીંયા કોઈ કંઈ છે જ નહીં, પોલીસ બંદોબસ્ત બી હોવો જોઈએ. કાલ ઉઠીને મારામારી બી થઈ શકે આ પબ્લિક લોકોને, અને ઓળખાણો તેને ફટાફટ થઈ જાય, ને જેને નથી ઓળખતા એને લાઇનમાં ઊભા રાખીને કેટલાઓ મહિનો મહિના નીકળી જાય છે. તો આની માટે ખાસ વિનંતી છે કે અહીંના અધિકારીઓ જે તે ખૂટતું હોય એ બધું વર્ક વ્યવસ્થિત રીતે પબ્લિકના માટે સેવા જે હાજર છે તે કરીને આપે વ્યવસ્થિત રીતે.